નમસ્કાર મિત્રો, ધોરણ 8 પ્રથમ પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ 2023માં તમારી જે પ્રથમ પરીક્ષા આવવાની છે એની વાત કરું છું. તો મિત્રો, એ માટેના અસાઇનમેન્ટમાં અત્યારે આપણે જોવાના છે ગણિત વિષયમાં પ્રશ્ન નંબર 2 બ, એટલે કે આ વિડીયોનો અસાઇનમેન્ટ સોલ્યુશનનો આપણો ચોથો ભાગ. અને મિત્રો, ખાસ તમને જણાવી દઉં કે પ્રશ્ન 1 એટલે કે આની આગળના જે દાખલા છે, આ પ્રકારના એક્ઝામ્પલ મિત્રો, એ તમામના વિડીયો આપણે અપલોડ કરેલા છે. તમારે જોવા હોય તો આ વિડીયો નીચે મિત્રો ડિસ્ક્રિપ્શન આવે છે, એની નીચે તમે જઈને જોઈશો તો તમને અંદર એક લિંક જોવા મળશે. એ લિંક ઓપન કરશો એટલે બધા જ વિડીયો તમને ત્યાં મળીશે. આ બધું જ સોલ્યુશન આપણે ત્યાં આપેલું છે. ઓકે, અત્યારે સ્ટાર્ટ કરીએ આપણે પ્રશ્ન 2 બ. એમાં એવું કીધું છે કે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. અને તમને મિત્રો 6 વિધાનો પૂછશે પ્રશ્ન 2 બમાં, અને 6ના એટલે કે દરેકનો એક એક ગુણ હશે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા જો મિત્રો, પહેલો પ્રશ્ન જો બેટા, 9 9 ખરેખર જવાબ શું હોવો જોઈએ? 81 અને 4 4 16, 16 ના છેદમાં 81 જવાબ આવવો જોઈએ, બરાબર. પણ અહીંયા 1 છે એટલે પહેલું વિધાન કેવું કહેવાશે મિત્રો? ખોટું. ચલો બેટા, અહીંયા આગળ જો, 11 × 11 એટલે આવવા જોઈએ 121, અને -5 અને ગુણાકાર તો શરૂ કરવાનો, 5 5 25, અને અહીંયા આવશે માઇનસ, તો -25 ના છેદમાં 21 આવવા જોઈએ. અહીંયા છે માઇનસ 1, આ વિધાન પણ કેવું કહેવાશે? ખોટું. અહીંયા આગળ 5 અને 6 વચ્ચે આવેલી સંખ્યા છે, આ સંખ્યા છે ને 5 અને 6ની વચ્ચે, જો કેવી રીતે? તો કે જો 2 6 12, તો અહીંયા જુઓ મિત્રો 2 6 12, પણ અહીંયા કેવા ઓછા છે, તો -12 + 1 એટલે અહીંયા આવું થશે, હા -12 + 1/2, તો જવાબ આવશે મિત્રો આપણે કેટલો આવશે તમે જોઈ શકો છો. અહીંયા થશે તો મિત્રો સરવાળો જો, 12 ને 1 -13 ના છેદમાં 2, પણ માઇનસ સંખ્યા આવી જાય, આ ઋણ સંખ્યા 5 અને 6ની વચ્ચે ના હોઈ શકે, બરાબર. એટલે આ વિધાન પણ આપણું કેવું? ખોટું. અહીં નિશાની ઋણ છે ને એટલે ડાયરેક્ટ તમે કહી શકો અહીંયા 2 ધન છે, અહીંયા ઋણ છે, તો ના હોઈ શકે. કદાચ અહીંયા જો ધન હોત તો આ જવાબ આપણો સાચો હોત. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 3 જો, અહીંયા જો 6 પૂર્ણાંક 1/2 એ ઋણ છે, એ સંખ્યા 5 અને 6ની વચ્ચે આવે, તો મિત્રો આ વિધાન ખોટું જ આપણે જોઈને કહી શકીએ. કેમ? કે માઇનસ નિશાની છે એ 5 અને 6ની વચ્ચે ના આવે. -5 ને -6 હોત તો કદાચ આપણે આનો ગણતરી આગળ કર, પણ અહીંયા ઓલરેડી માઇનસ છે એટલે આપણે આગળ ગણતરી કરવાની કંઈ જરૂર નથી. આ ઋણવાળી સંખ્યા ઋણ સંખ્યાઓની વચ્ચે જ આવશે, ધન સંખ્યાની વચ્ચે ના હોય, બરાબર. ચાલો બીજું, 0.125 ને પી ક્યુ સ્વરૂપમાં કઈ રીતે લખાય? તો મિત્રો જો, આપણે 25 લખીએ, બરાબર, પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અને 2, તો નીચે 1ની જોડે 2 0 મૂકવા પડે. અહીંયા કેટલા છે? 10 છે, એટલે આ વિધાન પણ કેવું કહેવાશે? ખોટું. ચલો એક્ઝામ્પલ નંબર 5માં જોયો મિત્રો, 2 2 4 અને 1 5 પણ ઓછા છે, તો અહીં લખીએ આપણે -5 ના છેદમાં 2, અને બીજું 3 2 6 અને 1 7 ના છેદમાં 2 પણ ઓછા, -7 ના છેદમાં 2. જો મિત્રો, આનો જવાબ આવશે આપણે 2.5 માઇનસ, આનો જવાબ આવશે 3.5, એ પણ માઇનસ. હવે જો, જ્યારે ઋણ સંખ્યાઓ હોય તો જેટલી નાની સંખ્યા એ મોટી ગણાય, બરાબર. મતલબ આ નિશાની આવી જાય તો જે નાની સંખ્યા હોય એ મોટી બની જાય, તો બંનેમાં ઋણ સંખ્યા છે તો 3.5 મોટા કહેવાય અને આ 2.5 નાના કહેવાય. ઋણ સંખ્યા છે એટલે નાની સંખ્યા એ મોટી બની જાય, તમને ખબર છે. આ પહેલાં આવે, આ પછી આવે, તો આ વિધાન પણ કેવું છે મિત્રો? ખોટું છે. કારણ કે આ જે સંખ્યા છે એ મોટી છે, આ નાની છે, બરાબર. અહીંયા શું કીધું છે? આના કરતાં આ સંખ્યા મોટી છે એવું કીધું, મતલબ આને મોટી બનાવી, આને મોટી બનાવી, તો એ તો ખોટું છે ને, એટલા માટે, બરાબર. ચલો, એને પૂર્ણાંક 3 છે, તો અહીંયા જોઈ શકો છો 3 2/3, તો આપણે 3ને શું પૂર્ણાંક બોલીએ છીએ, એમાં પૂર્ણાંક કેટલા છે? 3 છે. આ વિધાન કેવું છે? સાચું છે. બોલાઈશું 3 2/7, ફરી વાર 3 2/7, 3ને જોડે પૂર્ણાંક બોલાય છે, 3 શું કહેવાશે? પૂર્ણાંક છે. મિત્ર, એક બીજી વસ્તુ, પૂર્ણાંક કોને કહેવાય? તો કે એ પૂર્ણ અંક છે, એટલે આખો અંક, અને એની અંદર આ સંખ્યા પાછી આપણે અંદર ઉમેરવાની, બરાબર. આ તો આખા જ છે, એને પૂર્ણાંક કહેવાય. આગળનું ખરું ખોટું 7મું, આનો ગુણાકાર છે. જો મિત્રો, અહીંયા આપણે કરીએ છીએ, બરાબર, આખો ક્વેશ્ચન અહીંયા ગણીએ, 4 2 8, 8 ને 3 11 ના છેદમાં 4, બરાબર, ગુણ્યા 2 5 10 ને 1 11 ના છેદમાં 2, બરાબર. અરે સોરી મિત્રો, જુઓ અહીંયા 1 સંખ્યા છે, બીજી સંખ્યા છે, અને ત્રીજી પણ સંખ્યા શું છે? 0. ગમે તેટલી સંખ્યાઓ હોય ગુણાકારમાં, અને એમાં છેલ્લે પણ એ સંખ્યાનો ગુણાકાર થતો હોય
જીરો સાથે, તો આખી સંખ્યા જીરો બની જાય. મતલબ આ વિધાન કેવું છે મિત્રો? ખરું છે. આ ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા જીરો છે ને એટલે આખું વિધાન જીરો બની જાય. બરાબર. ચલો અહીંયા 3.8 ને પી ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખે. ચલો બેટા 3.8 તો અહીંયા લખવાના, 38 લખી દીધા. પોઈન્ટ પછી કેટલા અંક છે? એક જ. તો નીચે આપણે એકડો મૂકવાનો જોડે એક ઝીરો મૂકી દેવાનું. તો આ વિધાન પણ કેવું છે? ખરું છે. પ્રકરણ નંબર ત્રીજો, ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે. તો મિત્રો જો તમે ગમે તેવો ચતુષ્કોણ દોરશો, બરાબર, એના બધા ખૂણા ક્યારેય લઘુકોણ હોઈ શકે નહીં, કારણ કે પોસિબલ જ નથી. કદાચ બધા ખૂણા ગુરુકોણ પણ ના હોઈ શકે, બધા ખૂણા સરખા કાટકોણ હોઈ શકે, પણ બધા ખૂણા લઘુકોણ કે બધા ખૂણા ગુરુકોણ ના હોઈ શકે. તમે ટ્રાય કરી જોજો. હા, ટ્રાય કરી જોજો. આ પ્રકારના જો આ એક ખૂણો લઘુકોણ બન્યો, પછી આ જો આ ખૂણો લઘુકોણ, આ ખૂણો લઘુકોણ, આ ખૂણો લઘુકોણ, પણ આ કેવો બન્યો? ગુરુકોણ. જો એવો એક ત્રિકોણ તમને દોરીને બતાવું, ચતુષ્કોણ થઈ ગયું. આ શું કહેવાય? અંદરના ખૂણાવાળો ચતુષ્કોણ. તો જો એક ખૂણો લઘુકોણ, બીજો લઘુકોણ, ત્રીજો લઘુકોણ, પણ આ કેવો બની ગયો? ગુરુકોણ બની ગયો. એટલે બધા ખૂણા ક્યારેય લઘુકોણ હોઈ શકે નહીં. બીજું, ચતુષ્કોણ બી સી ડી ઈ નો એક વિકર્ણ બીઈ છે. ચલો અહીંયા દોરી આપણે લખી દેવાનું. હા, કે બી સી ડી અને એક વિકર્ણ. તો જો મિત્રો, બી થી ઈ આ કોઈ વિકર્ણ હોઈ શકે નહીં. તમે જોઈ શકો છો બીઈ કોઈ વિકર્ણ હોઈ શકે નહીં, ઈસી હોઈ શકે અને બીડી હોઈ શકે. અહીંયા બીઈ કીધું છે એટલે આ વિધાન પણ કેવું? ખોટું. ત્રીજું, બહુકોણ એટલે એકથી વધારે ખૂણા હોય ને બહુકોણ કહેવાય. એની બધી બાજુઓ પણ સરખી હોય અને અંદરના બધા ખૂણાના માપ કેવા હોય? સરખા હોય છે, એવું આપણને કીધું છે. પણ મિત્રો તમે જોઈ શકો છો લંબચોરસમાં, તમે જોઈ શકો છો, ચલો ચાર ચાર ખૂણા સરખા છે પણ બાજુઓ સરખી નથી. બરાબર. ચલો સમાંતર બાજુની વાત કરીએ તો સામસામેના ખૂણાના માપ સરખા, આ ચારે ચાર ખૂણાના માપ સરખા નથી. બાજુઓ સરખી હોય પણ શકે, ના પણ હોઈ શકે. એટલે આ વિધાન પણ કેવું કહેવાશે? ત્રીજું વિધાન ખોટું. બધા ખૂણા બધી બાજુઓ સરખા હોઈ શકે નહીં. પતંગાકાર ચતુષ્કોણના ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. જો મિત્રો પતંગાકારમાં શું કીધું છે? આવું કીધું છે. બરાબર. હવે સમાંતર બાજુમાં આપણને ખબર છે સામસામેની બાજુ સરખી હોવી જોઈએ. બરાબર. અને બંને એક વિકર્ણ નાનો મોટો, તો અહીંયા વિકર્ણ તો નાનો મોટો થશે પણ સામસામેની બંને બાજુ સરખી નથી, અલગ અલગ છે. બરાબર. પાસ પાસેની બે બાજુ અહીંયા સરખી છે એટલે આને ચોથાને પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ નહીં. આગળ, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. ચલો જોઈએ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ મતલબ અહીંયા જો ધીમે દોરીએ આપણે, નાની આકૃતિ દોરીએ અને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચાર ચાર બાજુ સરખી. આવજો, આનો એ વિકર્ણ અને આ બીજો વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. એ સાચી વાત છે, કારણ કે જો અહીં 90 ખૂણો બધે બને છે. એ પાંચમું આપણું વિધાન સાચું. માય ડિયર સ્ટુડન્ટ, બેટા આપણે આકૃતિ નાની નાની દોરીને જે સમજાવું છે તમને ખબર પડે છે? જો ખરેખર તમને સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં આનાથી વધારે થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવીશું, એટલે કાં તો મોટા આકૃતિ દોરીને સમજાવીશું, કાં તો બીજું કોઈ પણ મતલબ ઉપાય કરીશું જેથી તમને ખ્યાલ આવી જાય. બરાબર. ચલો છઠ્ઠું, સમબાજુ ચતુષ્કોણના પરસ્પર વિકર્ણો સામસામેના ખૂણાને પણ દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણની વાત કરી છે તો એ બાબત મિત્રો સાચી છે, કારણ કે જો આ સમબાજુ ચતુષ્કોણ દોર્યો આપણે. બરાબર. તો જો આ ખૂણાના બે સરખા ભાગ થશે, આના પણ બે સરખા ભાગ થશે, તો એકબીજાને સામસામેના ખૂણાને શું કરે છે? દુભાગે છે વિકર્ણો. તો એ પણ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. આગળ, ચોરસની પાસ પાસેની બે બાજુના માપ સરખા. મિત્રો ચોરસ હોય ને એની બધી બાજુના માપ સરખા હોય. અહીંયા શું કીધું છે? પાસ પાસેની, તો એ તો સરખા હોવાના, કારણ કે બધા સરખા છે તો એ પણ પાસ પાસેના સરખા હોવાના, સામસામેના સરખા હોવાના. બરાબર. એટલે આ વિધાન પણ કેવું છે? ખરું છે. બીજું, પતંગાકાર ચતુષ્કોણની પાસ પાસેની બધી બે બાજુના માપ સરખા હોય છે. તો જો મિત્રો અહીં શું કીધું છે? બધી, આપણે પતંગાકાર ચતુષ્કોણ અહીંયા દોરીને સમજાવું. જો અહીંયા જો પતંગાકાર ચતુષ્કોણ થઈ જાઓ, તો આ બંને બાજુના માપ સરખા હોય છે, આ બંને બાજુના માપ સરખા હોય છે, પણ અહીંયા શું કીધું? બધી. બધી એટલે આ બંનેના માપ સરખા, આ બંનેના માપ સરખા, આ બંનેના પણ સરખા અને આ બંનેના પણ સરખા, એવું કીધું છે. તો મિત્રો જો આ બંનેના માપ સરખા હોતા નથી, એટલા માટે આને ખોટું કહેવાશે કે પતંગાકાર ચતુષ્કોણની કોઈ પણ બે જોડ સમાન હોય, કોઈ પણ બે પાસ પાસેની જોડ સમાન હોય, બધી બાજુઓ સમાન હોતી નથી. ખબર પડી ગઈ. એટલે આ વિધાન ખોટું. મિત્રો અહીંયા 64 છે, 64નું ઘનમૂળ કરતાં આવડે કે ના આવડે? આ રીતે કરી નાખવાનું. બરાબર. જો અહીંયા 64 લખીએ છીએ આપણે, બે વડે ભાગ ચલાવીશું તો આના અડધા 32, પછી બે
અડધા સોળ, પછી બે આઠ, પછી બે ચાર, પછી બે બે, પછી બે એક, બરાબર. તો આનું ઘનમૂળ કરે ત્રણ ત્રણ જોડ બનાવે છે. આ ત્રણ, આ ત્રણ, અહીંયા બે, બે બે ચાર છે. ચોસઠનું ઘનમૂળ કેટલું થાય મિત્રો? ચાર થાય. અહીંયા બે આપી છે એટલે આ વિધાન આપણું ખોટું. ખબર પડી ગઈ ને? ત્રણ ત્રણની જોડ બનાવવાની, જે સંખ્યા હોય એને લખી દેવાની. બે અને બે કેટલી વખત આવ્યા? બે વખત જોડ થઈ, તો બે બે ચાર થશે ચોસઠનું ઘનમૂળ. ઓકે, ચલો. એકના છેદમાં આઠનું ઘનમૂળ, એકના છેદમાં બે છે. તો મિત્રો આઠનું ઘનમૂળ કેટલું છે? બે છે, ખબર છે આપણને. આ વિધાન કેવું થશે? સાચું. સોને ચાર વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન. તો મિત્રો જો, સોને ચાર વડે ભાગે જવાબ કેટલો આવે છે? પચીસ. પચીસનું ઘનમૂળ નીકળે? ના નીકળે. પચીસનું વર્ગમૂળ નીકળે? પાંચ. પણ ઘનમૂળ નીકળી શકતું નથી એટલે પૂર્ણ ઘન સંખ્યા કહેવાશે નહીં. આ વિધાન ખોટું. હવે પૂર્ણ વર્ગ શબ્દ હોય ને, પૂર્ણ વર્ગ તો સાચું કહેવાય, પણ ઘન છે એટલે ખોટું. ચલો, 125નું ઘનમૂળ માઇનસ પાંચ છે. તો મિત્રો જો, ધન સંખ્યા છે એનું ઘનમૂળ ઋણ હોઈ શકે નહીં, બરાબર. એટલે આ વિધાન ખોટું છે. હા, 125નું વર્ગમૂળ તમે કહો તો કદાચ માઇનસ પાંચ હોઈ શકે, કારણ કે સોરી 125 નહીં, ખાલી 25 હોત ને તો એનું વર્ગમૂળ માઇનસ પાંચ પણ હોઈ શકે, પ્લસ પાંચ પણ હોઈ શકે, કારણ કે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ પણ આખા 25 થાય અને 5 ગુણ્યા 5 પણ આખા 25 થાય. તો 25નું ઘનમૂળ ધન 5 પણ હોઈ શકે, 25નું ઘનમૂળ ઋણ 5 પણ, સોરી 25નું વર્ગમૂળ ધન 5 પણ હોઈ શકે અને 25નું વર્ગમૂળ ઓછા 5 પણ હોઈ શકે છે. ચલો, 1નું ઘનમૂળ 1. તો મિત્રો સાચી વાત છે, 1નું ઘનમૂળ કરશે એક જવાબ તમને મળી જશે. ચલો બેટા, આ બાજુ 9નું ઘનમૂળ 3 છે. તો મિત્રો 9નું વર્ગમૂળ 3 છે. અહીંયા જો, 9 લખેલા છે બરાબર, અહીંયા 2 એટલે વર્ગમૂળ, ખાસ ખાસ 2 લખતા નથી, ખાલી આવું આપી દે, એનો જવાબ 3 બરાબર છે. પણ અહીંયા ઘન છે તો અહીંયા 27 હોય તો આ જવાબ સાચો, પણ 9 છેલ્લા જવાબ ખોટો કહેવાશે, બરાબર. ચલો બેટા, 625 પૂર્ણ ઘન સંખ્યા છે. ચલો, 625 ને મિત્રો પૂર્ણ ઘન સંખ્યા નથી, પણ આ 25×25 એટલે 625 થાય. તો આ જે છે ને પૂર્ણ ઘન નહીં, પણ કેવી છે? પૂર્ણ વર્ગ છે. એટલે આ જવાબ આપણો ખોટો. ચલો બેટા, 64નું ઘનમૂળ 4, 343નું ઘનમૂળ 7. આ સાચી વાત છે, બરાબર. તો અહીંયા પૂરું. તો આ સાથે મિત્રો આપણો પ્રશ્ન નંબર 2 અહીંયા પૂરો છે, અને આગળ પાછળના તમામ વિડીયો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.